ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં ધર્મરથ જ્યારે પ્રસ્થાન કરી રહ્યો છે ત્યારે આજ રોજ સાંજ સમયે ધાગંધા તાલુકા અને શહેરમાં આગમન. સુરેન્દ્રનગર જિલ્લાના શક્તિનું ધામ ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા કરતા ધાંગધ્રા શહેરમાં આવી પહોંચ્યો હતો. જ્યારે ધાંગધ્રા શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો, ભાઈઓ, બહેનો, અન્ય સમાજ પણ, અન્ય સંસ્થાઓ પણ સાથે સાથ સહકાર આપવા માટે જોડાયા હતા. જ્યારે ધાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણીના પર્વને આપણે ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો. પાટીદાર સમાજ, સોની સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના વગેરેની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે સહકાર આપવા માટે આગળ આવ્યા હતા. પાટડી વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નુસાદભાઈ સોલંકી પણ ક્ષત્રિય સમાજની રેલી તેમજ સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.